સુરતના મહાનગરપાલિકામાં બેલદારની ભરતીમાં છબરડો થયાની ઘટના સામે આવી, જેમાં એક ગરીબ પરિવારના દીકરાના સપના પર પાણી ફરી વળ્યું. કરણ સાલુકે આ એ જ ગરીબ ઘરનો યુવક છે જેના સપનાઓ પૂરા થવાની આરે હતા અને ત્યાં જ તેના સપના પર પાણી ફરી વળ્યું. વાત કંઈક એવી છે કે સુરતમાં બેલદારની ભરતી એક મહિના પહેલા લેવામાં આવી હતી, જેમાં 2500 ઉમેદવારોનું સિલેક્શન થયું, જેમાંનો એક ઉમેદવાર હતો કરણ સાલુકે. પરંતુ થયું કંઈક એવું કે જ્યારે અચાનક જ તેનું લિસ્ટમાંથી નામ ગાયબ થઈ ગયું. તો અમારા ઘરમાં બહુ દુઃખ છે કે મારી નોકરી લાગતી હશે તો એ ઘરને સારો કરાવતે મેં, પણ એ હવે નોકરી બીજાને મળી છે કારણ કે એ જ જશે કામ પર, તમે તો ઘરે જ રહેવાના છે ને અત્યારે. હા, મારા છોકરાનું નામ આવ્યું ફોર્મ પર, મને બહુ ખુશી થઈ, પણ એ ફોર્મ પર બીજાનું નામ આવ્યું તો જોઈને બહુ દુઃખ થયું મને. મને એવી આશા છે કે મારા છોકરાનું સિલેક્શન થઈ જશે, નોકરી મળી જશે, પણ એમાં બીજાનું નામ છે. આપને જણાવી દઈએ કે મહાનગરપાલિકામાં બેલદારની વર્ગ 4ની પોસ્ટ છે. આ બેલદાર કર્મચારી સાફ સફાઈનું કામ કરે છે. પરિવારનું કહેવું છે કે આ પરીક્ષાના લિસ્ટમાં છબરડો થયો છે, કારણ કે જ્યાં કરણ સાનુકેનું નામ હતું તે જ નંબર પર હવે દીક્ષા સોલંકીનું નામ લિસ્ટમાં બતાવાયું છે. જો કે આ મામલે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી, પરંતુ તેમણે જવાબ આપ્યો કે તેનો નિકાલ આવશે. લિસ્ટ બહાર પડી જ્યારે જે ગયેલા ટ્રેનિંગ પર, તો મારો કોડ નંબર આવ્યો તેમાં, પણ તેની સામે મહિલાનું નામ આવ્યું છે. તો એની જાણ કરી અધિકારીને, અધિકારી કીધું કે તમારું પ્રોબ્લેમ થશે, એનું નિદાન થશે, પણ એ ક્યારે થશે, જ્યારે મારો કોડ નંબર છે તો એના સામે મારું નામ આવવું જોઈએ ને. પિતા 2002માં મૃત્યુ પામ્યા બાદ પરિવાર છેલ્લા 18 વર્ષથી મુશ્કેલીઓનો માર સહન કરી રહ્યો છે, ત્યારે હવે કરુણ અને તેની માતા આશા રાખી રહ્યા છે કે તેમને યોગ્ય ન્યાય મળે. પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. એક તરફ અભિનંદનની વતન વાપસી, તો બીજી બાજુ અભિનંદન જેવા દેશના એવા કેટલાય જવાનો છે જેમની આજ દિન સુધી વતન વાપસી નથી થઈ. તેમના સ્વજનો હજુ પણ તેમના પરિવારજનોની વતન પાછા ફરવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ હિંમતનગરના એક એવા જવાનની કે જેઓ 47 વર્ષ બાદ પણ વતન પરત નથી ફર્યા. વર્ષ 1971 હિંમતનગરના ચાંદરણી ગામે આ વર્ષે ગુમાવ્યો દીકરો. ગામના પનોતા પુત્ર કેપ્ટન કલ્યાણસિંહ 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં મિસિંગ થયા. તેઓ હયાત છે કે શહીદ થયા તે કોયડો પણ હજુ સુધી ઉકેલી નથી શકાયો. આજે દેશ આખો અભિનંદનની વાપસી પર જશ્ન મનાવી રહ્યો છે, ત્યારે હિંમતનગરનું આ ગામ અને કેપ્ટનના પરિવાર આજે પણ ચાતક ડોળે તેની રાહ જોઈ રહ્યા છે. 1968માં કેપ્ટન બનેલા કલ્યાણસિંહને હૈદરાબાદની ફરજ પરથી જમ્મુ કાશ્મીરના છાંબ સેક્ટર ખાતે બસલારા પોઈન્ટ પર મોકલવામાં આવ્યા હતા. ભલામણ કરનારા એક્ચ્યુઅલી ફિલ્ડમાં જે લડાઈમાં હતા એ લોકો કરશે, અને આપવાવાળા દિલ્હીમાં બેઠેલા હોય છે. એ પછી અમને આર્મી હેડક્વાર્ટરથી ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે કેપ્ટન કલ્યાણસિંહ મિસિંગ, કારણ કે કોઈ આઈ વિટનેસ હતું એટલે મિસિંગ ડિક્લેર કર્યું. 6 ડિસેમ્બર 1971નો એ ગોઝારો દિવસ જે કલ્યાણસિંહનું કુટુંબ આજ દિન સુધી નથી ભૂલી શક્યો. કલ્યાણસિંહના કુટુંબને આર્મી તરફથી પત્ર મળ્યો હતો કે કલ્યાણસિંહ રાઠોડ ગુમ થયા છે. પછી તો પરિવારે પોતાના સ્વજનને શોધવા આકાશ પાતાળ એક કરી દીધું. કલ્યાણસિંહના ભાઈ તો છેક પાકિસ્તાન પણ જઈ આવ્યા, તેમ છતાં તેમની ભાળ ન મળી. વર્ષો વીતી ગયા બાદ કલ્યાણસિંહ તો ગામમાં નથી, પરંતુ તેમની યાદગીરી રૂપે ગામની એક શાળાના નામને કલ્યાણસિંહના નામ સાથે જોડવામાં આવ્યું. આ સિવાય ગામમાં તેમનું એક મંદિર પણ ઊભું કરવામાં આવ્યું, જ્યાં લોકો ભગવાનની જેમ તેમના દર્શન પણ કરે છે. કુલ પ્રાથમિક શાળાએ જે એમને સ્ટાર્ટિંગનો અભ્યાસ અહીં કરેલો, એના પરથી એમને અહીંયા સ્કૂલનું નામ એમને કેપ્ટન કલ્યાણસિંહનું નામ આપવામાં આવ્યું છે. કેપ્ટન કલ્યાણસિંહ બાબુજી 1971ના યુદ્ધમાં ગુમ થઈ ગયા હતા લડતા લડતા, પછી ખબર નથી આજ સુધી એમનું શું મતલબ સહી ત્યાં મિસ પાકિસ્તાન વાળા પકડી એમની જેલમાં છે. એમના ફેમિલી વાળા ઘણી મહેનત કરી, હજી સુધી પાકું કંઈ ખબર નથી. એમને યાદમાં એ મંદિર બનાવ્યું છે અને ગામના બધા બી અહીંયા દર્શન કરવા આવશે. ચાંદરણી ગામના લોકોને આજે પણ આશા છે કે કલ્યાણસિંહ હજુ જીવિત છે. ત્યારે અભિનંદનની વાપસી બાદ વર્ષો બાદ પણ ગામ લોકો અને પરિવારજનો સરકાર પાસે આશ રાખીને બેઠા છે અને રાહ જોઈ રહ્યા છે આ જવાનની. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી,
ચાંદરણી, હિંમતનગર, સાબરકાંઠા.